રાજ્યની ઉત્તર દિશામાં કચ્છના રણને અડીને આવેલો એક જિલ્લો બનાસકાંઠા. વરસાદની અનિયમિતતા અને કોઈ બારમાસી નદી ના હોવાને કારણે ભૂગર્ભ જળ પર નિર્ભર રહેતા લોકો સતત બોરમાંથી ઉલેચવામાં આવતા ભૂગર્ભ જળને કારણે નીચે જતા રહેલા પાણીના તાળ, પાતાળ કુવાઓના પાણીમાં વધી ગયેલ ક્ષારનું પ્રમાણ અને પાણીમાં ફ્લોરાઇડ અને નાઇટ્રેટ તથા સેલિનિટીનું ઊંચું પ્રમાણ અને આ સમસ્યાના કારણે ગંભીર બીમારીઓની સંભાવના વચ્ચે જીવતી બનાસકાંઠા જિલ્લાની આશરે 31 લાખ કરતા પણ વધુ પ્રજા. આ મુશ્કેલીઓ દૂર કરવા સરકારશ્રીનો અભિગમ, લોકોના ઘેર ઘેર પાણી પહોંચે તે માટે બલ્ક પાઇપલાઇન અને જૂથ યોજનાની જળ જાળ પથરાય તેવું એક સકારાત્મક વાતાવરણ બનાવી માત્ર ભૂગર્ભ જળ પર આધાર રાખ્યા વગર સરફેસ સ્ત્રોત આધારિત યોજનાઓ, આવી જ એક શુદ્ધ પીવાલાયક પાણી પુરવઠો પહોંચાડતી એક સર્વસમાવેશી પાણી પુરવઠા યોજના, દાંતીવાડા જળાશય પાણી પુરવઠા યોજના, જળ સમૃદ્ધ ગુજરાતની એક પહેલ. બનાસકાંઠાના લોકોને મળી રહ્યું છે શુદ્ધ આરોગ્યપ્રદ પીવાનું પાણી. બનાસ નદી પરના દાંતીવાડા જળાશયમાં ઇનટેક વેલ કરી ડીસા, પાલનપુર અને દાંતીવાડા તાલુકાના 87 ગામો અને 36 પરા સુધી પહોંચતી સરફેસ સ્ત્રોત આધારિત પાણી પુરવઠા યોજના આશરે રૂપિયા 110 કરોડના ખર્ચે સરકારે પૂરી કરેલ આ યોજના મારફતે લોકોને પૂરું પાડવામાં આવતું દરરોજનું 3 કરોડ લીટર પાણી. માત્ર હાલની વસ્તી જ નહીં, પરંતુ આ વિસ્તારની ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને ઉપાડવામાં આવ્યું છે આ કામ, જે હેઠળ મુખ્ય રૂપે સામેલ છે દાંતીવાડા ડેમમાં ઇનટેક વેલ, દાંતીવાડા મેઇન હેડવર્ક સાઇટ પર 4 કરોડ લીટરનો મહાકાય જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 150 લાખ લીટર ક્ષમતાનો ક્લિયર વોટર સંપ, 25 લાખ લીટર ક્ષમતાની 10 મીટર અને 10 લાખ લીટર ક્ષમતાની 20 મીટર ઊંચી ટાંકીઓ, 1200 ચોરસ મીટર સાઇઝનો પંપ હાઉસ, 14 નંગ HSCF પંપ અને આશરે 487 કિલોમીટરનું વિશાળ પાઇપલાઇન નેટવર્ક, જેનું અંતર આશરે પાલનપુરથી જયપુર જેટલું થાય છે. દાંતીવાડા જળાશયના કારણે વર્ષોની શુદ્ધ પાણીની તરસ બુજાવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લો. શુદ્ધ પીવાલાયક પાણીથી છલકાતી ટાંકીઓ અને પાણીની હાડમારીઓમાંથી મુક્ત થયેલા લાખો ગ્રામવાસીઓ, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે સતત અને સઘન પ્રયત્નશીલ છે. બનાસકાંઠા જિલ્લાની પ્રજા જ નહીં, પરંતુ સરહદ ઉપર બેસુમાર વરસાદમાં, કાતિલ ઠંડીમાં કે અકળાવનારી ગરમીમાં પોતાના જીવના જોખમે દેશની રક્ષા કાજે ખડે પગે સેવા બજાવતા આપણા જવાનોની ચિંતા કરીને ગુજરાત સરકારે રાજસ્થાનથી લઈને કચ્છ સુધી પાકિસ્તાનની સરહદ ઉપર આવેલી 31 ચોકીઓ ઉપર શુદ્ધ, આરોગ્યપ્રદ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાની અકલ્પનીય કામગીરી પૂર્ણ કરેલ છે. વાવ તાલુકાના દેવપુરાથી સુઈ ગામ થઈને 80 કિલોમીટરના પાઇપલાઇન નેટવર્ક દ્વારા જંકશન પોઈન્ટ 960 સુધી નર્મદા મુખ્ય કેનાલ મારફતે પાણી પૂરું પડાય છે. આ જંકશન પોઈન્ટ 960થી ઉત્તરથી દક્ષિણ દિશાઓમાં કુલ 130 કિલોમીટર સુધી ફેલાયેલી ચોકીઓ પર રોજનું 3 લાખ લીટર પાણી પહોંચાડવામાં આવે છે. પાણી થાવ વોટર ટેન્કર કે દ્વારા લગભગ 50 કિલોમીટર પીછે પાણી લેકે આના પડતા હતા, તો હમારે પાસ જો રિઝર્વ ટેન્ક થે ઉનમે હમ પાણી કમ રિઝર્વ કર પાતે થે. એમરજન્સી કે ટાઈમ જબ જરૂરત પડતી થી તો વો ફેસિલિટી ના કે બરાબર થી, લેકિન જબ સે ગુજરાત ગવર્નમેન્ટ કી યે જો વોટર સપ્લાય ફેસિલિટી પ્રોવાઇડ હુઈ હે, યહાં પર્યાપ્ત માત્રા મેં પાણી મિલ રહા હે, તો હમારે જવાનો કો ઓર સારે બોર્ડર પર હમ પાણી સપ્લાય કર સકે. આ તમામ સવલતો પૂરી પાડીને આજે આ વિસ્તારના લોકોના જીવનમાં પાણીને લગતી સમસ્યાઓનો અંત આણ્યો છે સરકારે. પહેલાં અમારે તકલીફ ખૂબ હતી પાણીની, એટલે અમે જતા ખેતરોમાંથી પાણી લાવતા, બેડો ઉપાડીને લાવતા, અમારે ગરમી લાગતી, ગોડા દુખતા, અમને ખૂબ તકલીફ પડતી. અમારે કોઈ છોકરાને બીજાને ભણવા નથી મોકલી શકતા. હવે અમારે પાણીની આનંદીબેન આવ્યા ને, એટલે અમારે પાણીની વ્યવસ્થા થઈ ગઈ. સમગ્ર દેશમાં વિકાસ વેગીલો ગુજરાત ગતિશીલતાની વ્યાખ્યા બની રહ્યું છે. રાજ્ય સરકારની દૂરંદેશી, મહત્વાકાંક્ષી, લોકાભિમુખ, પારદર્શિતાવાળી નીતિઓ તેમજ હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ઘેર ઘેર પાણી પહોંચાડવાના કાર્યમાં અગ્રસ્થાને રહેવામાં સફળ રહ્યું છે.
તેમજ ઉત્તરોત્તર અનેક અકલ્પનીય કીર્તિમાનો સ્થાપિત કરી રહ્યું છે। વર્તમાન સરકાર દ્વારા સાકાર થયેલી દાંતીવાડા જળાશય પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન ગતિશીલ ગુજરાતના ઘડવૈયા આપણા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે થયેલ છે। આપણે એકલા આપણાની ચિંતા નથી કરવાની, આપણે સમગ્ર ગુજરાતના એક એક ગામને એક એક ઘર સુધી પાણી પહોંચે, શાળામાં પાણી પહોંચે, હોસ્પિટલમાં પાણી પહોંચે અને પંચાયતની કચેરીઓમાં પણ પાણી પહોંચે એની ચિંતા આપણે કરવાની છે। અને ધીરે ધીરે કરીને પાણી પુરવઠાની યોજનાઓ દ્વારા ગુજરાતના ગામડાઓ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે એના માટેના સતત પ્રયાસો થતા રહે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી બની આ યોજનાએ આજે ગુજરાતના પાણી પુરવઠા ક્ષેત્રે કંડાર્યો છે વધુ એક પ્રગતિ સ્તંભ। દાંતીવાડા જળાશય પાણી પુરવઠા યોજના જળ સમૃદ્ધ ગુજરાતની એક પહેલ। મહિલા એક સિદ્ધિ અનેક, ગતિશીલ ગુજરાતનું પ્રગતિશીલ પગલું।